सदानंदं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों आज अपनी सभा दस एनो जे कोर्स छे एनी अंदर जे कड़ी छे ए कड़ी ने अपने गासु थोड़ी समझसु दुर्लभ दुर्लभ हरिजन संगा दुर्लभ दुर्लभ हरिजन संगा दुर्लभ दुर्लभ हरिजन संगा दुर्लभ दुर्लभ हरिजन संगा दुर्लभ दुर्लभ संत प्रसंग दुर्लभ दुर्लभ संत प्रसंगा दुर्लभ दुर्लभ संत प्रसंगा दुर्लभ दुर्लभ संत प्रसंगा शीतल संत सभा माही आए शीतल संत सभा माही शीतल संत सभा माही आए शीतल संत सभा माही आए प्रकट विचरत हरि सुखदाई प्रकट विचरत हरि सुखदाई प्रकट विचरत हरि सुख प्रगट विचरत हरि सुखदाई दुर्लभ दुर्लभ हरि जन संगा दुर्लभ दुर्लभ हरि जन संगा दुर्लभ दुर्लभ संत प्रसंगा दुर्लभ दुर्लभ संत प्रसंगा સાધારણ સ્વામી આ કડીની અંદર એમ કે છે હરિભક્તોનો સમાગમ અને સંતોનો સમાગમ હરિભક્તોનો સંગ અને સંતોનો પ્રસંગ આ બે દુર્લભમાં દુર્લભ છે સુખદાયક શ્રીહરિ સંતોની શીતળ સભામાં આવીને પ્રગટપણે વિચરણ કરતા હોય છે ભગવાનને આ પૃથ્વી પર કે પોતાના અક્ષરધામમાં મુક્તોની ભેગા રહેવું ગમે છે આ પૃથ્વી પર જ્યારે મહારાજ મનુષ્ય આકારે આવે છે ત્યારે ભગવાનને ક્યાં રહેવું ગમે છે તો કે સંતોની ભેગા રહેવું ગમે છે એક વખત મહારાજે સંતોની સભા બેઠી હતી હરિભક્તોની સભા હતી પોતે મારા ઢોલિયા ઉપર બેઠા હતા અને મહારાજે કીધું કે જેટલા કોઈ અમારા ભગત હો એ અહીં આવીને બેસો સાધુના ભગત હો એ સાધુ પાસે જઈને બેસો તો બધા ક્યાં જાય ક્યાં જાય
આપણને અત્યારે ઓપ્શન આપવામાં આવ્યો હોય કે જેટલા ભગવાનના ભગત હોય બધા સ્ટેજ ઉપર બેસી જાઓ અને સાધુના ભગત હોય બધા હેઠા બેસી જાઓ, તો મોટે ભાગે બધા શું કરે? સ્ટેજ પર પડાપડી થાય ને, કારણ કે બધાને કોના ભગત થવું છે? ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. નિષ્કુળંશનું ધીરજ આખ્યાન સાંભળી લેવાનું. સાધુના ભગત થવું બહુ સહેલું છે. જોવો છો ને તમે, સાધુ પાસે આવીને ભગત ગમે તે કરે હાલે. સાધુને આત્મનિષ્ઠા રાખીને બેહવું પડે, ભગવાન એમ ના બેહે. ભગવાન કે હું તો એઠો ઉતરીને તાળન કરું. બધા મહારાજના ઢોલિયા પાસે આવ્યા તો મહારાજ પોતે ઊભા થઈને બધા બેઠા ને, પછી મહારાજ ઊભા થઈને સાધુની વચ્ચે જઈને બેસી ગયા. મહારાજ કે અમારું રહેવાનું ઘર તો આ છે. સહજાનંદ સુખકારી રે સલુની છબી, એવા લો સંતો મારે છે રે સલુની છબી. નિગમ કે અનુમાને, વેદાંતીય રૂપી કે છે, ન્યાય અનુ માને લે છે, એ વાલો સંતો મારે છે. ભગવાનને ભગવાનના સંતમાં રહેવું બહુ ગમે છે. અને એવી શીતળ સભા, સંતની સભાને કેવી ઉપમા આપવામાં આવી? શીતળ. કારણ કે ભગવાનના સંત છે ને ત્યાં શીતળતા આપોઆપ જ રહે, ત્યાં ટાઢું આપોઆપ જ થાય. ભગવાનના સંતને ઓળખવાની એક જ રીતિ છે, જેને દર્શન કરવાથી, જેની ક્રિયા જોવાથી, જેની વાત સાંભળવાથી, જેની પાસે રહેવાથી હૃદયમાં ટાઢું થાય, એ ભગવાનનું નૈમિક સાન્ય ક્ષેત્ર છે. આ જેને ઓળખવાની રીત છે, પોતાનો અનુભવ. કોઈ શું કે છે એ નહીં, મારો અનુભવ. હમણાં જ એક ઉંમરવાળા વડીલ ઉપર બેઠા હતા, ઘણી ઉંમરવાળા છે દાદા, બહુ મોટા સંતના કૃપાપાત્ર, આપણા અહીં સભામાં આવે રેગ્યુલર, ઉપર આવ્યા હતા, બેઠા હતા. મને કે સ્વામી, મને છે ને મોટા સંતોને સેવ્યા છે એટલે મને એટલી તો ખ્યાલ આવી જાય કે જે આપણને આમ ટચ થાય ને વાત, કોઈ ભગવાનના સંત એ કોઈ વાત કરતા હોય, એના દર્શન કરીએ, ટચ થાય ને તરત ખબર પડી જાય. કારણ કે મુમુક્ષુ છીએ ને, કે મુમુક્ષુ છીએ એટલે ઓળખી કાઢીએ. હવે જે દુર્લભમાં દુર્લભ છે ભગવાનના ભક્તનો સંગ, અને દુર્લભમાં દુર્લભ છે ભગવાનના સંતનો પ્રસંગ, એ ભગવાને આપણને દીધું. ગોપાળન સ્વામીની વાતમાં એવું આવે છે, 1 લાખ માણસ ભેગા કરો આ પૃથ્વી પરથી, કેટલા? 1 લાખ. એમાંથી મારે થોડાક ધર્મ પાડવા છે અને કંઈક ભક્તિ કરવી છે, આવું નક્કી કરવાવાળો 1 જણ નીકળે. 1 જણ કે ભાઈ મારે કંઈક કરવું છે, એમ સારું કંઈક કરવું છે, એટલો સંકલ્પ કરોડો લાખમાંથી કેટલો? 1. એવા લાખ ભેગા કરો સંકલ્પવાળા, સારું કંઈક કરવું છે એવા, તો એમાંથી ધાર્મિક થાય એવો 1 જ નીકળે. ધાર્મિક સજ્જન એવો 1 જ, ભગત નહીં, સજ્જન 1. એવા લાખ ભેગા કરો એમાંથી મારે ભગવાનના માર્ગે ચાલવું છે એવા સંકલ્પ કરવાળો 1 નીકળે. એવા લાખ ભેગા કરો, આ સ્વામીની ચાડની છે, હા, એમાંથી સાધુ પાસે આવીને બેસે એવો 1 નીકળે. એવા લાખ ભેગા કરો બેહવાવાળા, ત્યારે એમાંથી મારે ધર્મ નિયમ પાડીને ભગવાનને રાજી કરવા છે એવા કેટલા નીકળે? 1 નીકળે. એવા લાખ ભેગા કરો ત્યારે એમાંથી પાક્કો હરિભગત હોય એવા કેટલા નીકળે? 1 નીકળે. એવા 1000 ભેગા કરો ત્યારે સાધુ થાય એવો 1 નીકળે. હવે 1000નો રેશિયો આવી ગયો સ્વામીનો. સાધુ થવું છે મારે એવો સંકલ્પ કરવાળો કેટલો નીકળે? 1. એવા સંકલ્પ કરવાળા 1000 ભેગા કરો ત્યારે સાધુ થાય એવો, એ સાધુ થાય એ પાછો મારે મારા ધર્મ નિયમ પ્રમાણે વર્તીને સાધુ રહેવું છે એવો 1000. અને એમાંથી એકાંતિક થાય એવો 1000. હવે કેટલા ચારણા આપણી પર વાગ્યા છે જુઓ. એમાંથી ભગવાને આપણને કમસે કમ સાધુ પાસે બેસી એટલા ચારણામ તો લઈ લીધા ને. દુર્લભમાં દુર્લભ,
જે આપણને અત્યારે ભગવાને આ યોગ આપ્યો છે, દુર્લભમાં દુર્લભ ખગોળ ભૂગોળનું વચનામૃત. સૌથી પહેલા યુવા સભાની જયારે શરૂઆત કરી, જયારે ત્રણ જ જણ બેઠા હતા, બરાબર, ત્રણ જ જણ બેઠા હતા, કાર્પેટો જુદી હતી, જગ્યાઓ જુદી હતી, પણ ત્યારે આપણે જયારે શરૂઆત કરી ત્યારે ખગોળ ભૂગોળના વચનામૃતથી શરૂઆત કરી હતી. 8 અબજ ને 64 કરોડ વર્ષ બ્રહ્માના, અને એ બ્રહ્માનો એક, અરે આપણા અને બ્રહ્માનો એક દિવસ થાય એવા સારા એવા 365 દિવસનું એક વર્ષ, અને એવા 100 વર્ષની બ્રહ્માની આયુષ્ય, અને એવા 3.5 કરોડ બ્રહ્માજી જ્યારે જાય ત્યારે આપણે જે અત્યારે આવી વાતો કરીએ છીએ ને એ થાય અને સંભળાય ત્યારે યોગ મળે, એવો દુર્લભમાં દુર્લભ યોગ ભગવાને આપણને આપ્યો છે. એટલે સ્વામી કહે છે, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા. મેથાનમાં પૂજાભાઈ હતા, ધાંગધ્રા જતા હતા. ત્યાંના રાજાએ એમને પૂછ્યું કે પૂજાજી, તમે સ્વામિનારાયણમાં શું પ્રતાપ દીઠો છે? આ પ્રશ્ન તો પહેલો જ હોય, તમે એવો શું પ્રતાપ દીધો સ્વામિનારાયણમાં, તે એને ભગવાન કહો છો? ત્યારે પૂજાભાઈ જવાબ આપતા, પણ મનમાં રહે કે ગઢડા જઈને મહારાજને પૂછીશ. જવાબ તો આપી દીધો, પણ આમ થોડું કંઈક થયું કે શું જવાબ દેવો, આવો કંઈ પ્રશ્ન પૂછે તો પછી રાજાને કહીશ. ગઢડા આવ્યા, મહારાજને વાત કરી. મહારાજ કે, તમારો કેટલો પ્રતાપ છે? મહારાજે કહ્યું, તમારો કેટલો પ્રતાપ છે? એને એવું પૂછ્યું, મહારાજ તમારા પ્રતાપ વિશે કોઈ પૂછે તો મારે શું કહેવું? મહારાજે ઓપોઝિટ ક્વેશ્ચન પૂછ્યો, તમારો કેટલો પ્રતાપ છે ભગત, એ કહો. ત્યારે પૂજાભાઈ કે, મહારાજ મને તો શું ખબર, મારો તમારા પ્રતાપનું હું તો પૂછું, તમે મારા પ્રતાપનું ક્યાં પૂછો છો? કહેવાનો અર્થ, શ્રીજી મહારાજ કેટલી ઊંચી દ્રષ્ટિ આપવા માંગે છે, કેટલી ઊંચી દ્રષ્ટિ, તમારો પ્રતાપ કેવો છે? પછી મહારાજ કે, તમે તમારો પ્રતાપ નથી જાણતા તો અમારો હું જાણવાના? તમને તમારા પ્રતાપની જ નથી ખબર? તો તમારું એવું સામર્થ્ય છે કે જીવને ઠેક અક્ષરધામમાં મોકલી દો અને જીવ તમારા દર્શન કરે કે તમારો ગુણ લે અને તમારા ગોળાનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ થાય, એવું તો તમારું સામર્થ્ય છે. અમારા તો એથી અનંત ગણો અલૌકિક પ્રતાપ છે મહારાજ કે, તમારું જ આટલું સામર્થ્ય છે. વિચારો, એક હરિભગતનું આટલું સામર્થ્ય, પણ એને પોતાને નહોતી ખબર, એને પોતાને પોતાના સામર્થ્યનો ખ્યાલ નહોતો. આપણને ઘણી વખત જે મળ્યું છે એની આપણને વાસ્તવિક કિંમત જો સમજાઈ જાય તો આ સંગ, આ પ્રસંગ, એને કોઈ દિવસ આપણને અહો અહોપણું એનું જ રહે. જેવી રીતે કોઈના હાથની અંદર મોટો હીરો આવ્યો હોય તેને કેટલું અહોપણું રહે, કોઈના હાથમાં લોટરી લાગ્યું હોય કેટલું અહોપણું રહે, એટલું અહોપણું આપણને એની અંદર પકડેલું રહે જો એનું અનુસંધાન સતત રહે તો. થાણા ગાલોલ ગામના માવા ભગત હતા, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ ગયેલા, પાછા ઘેર ચાલ્યા. સ્વામી કે, નદી આવે ને ત્યાં તમારે નાહવું, અને ધોરીઓ આવે ને ત્યાં પગ ધોવા. ધોરીઓ સમજો છો ને, આમ પેલું પાણી વહી જતું હોય ને એ ધોરીઓ, એમાં પગ ધોવાના, અને નદી આવે તો નાહવાનું. તે માવો ભગત કે, એવું કેમ સ્વામી, કેટલી નદીઓ આવે હું કેટલી જગ્યાએ નાહું, અને જે ધોરીઓ આવે એને પગ બોળવાનો, આવું શા માટે? ગુણાતીતાનંદ સ્વામી કે, તમે જ્યાં નાહશો પગ ધોશો ત્યાં બધે તીરથ થશે. મોટા સાધુની દ્રષ્ટિ કેવી હશે? માવા ભગત હમણાં થાના ગાલોલ ગામના મુક્તાનંદ સ્વામી સમાગમ કરાવે, હરિચરણ સાગરમાં કથા આવી હતી માવા ભગતની. આખો દિવસ પીપળાને રામ 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 ભજન કરતા, પછી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ કીધું, સ્વામી રામ સ્વામી રામ સ્વામી રામ ભજન કરતા થયા, અને મહારાજ એમને ગામ પધાર્યા હતા હમણાં. હવે એવા માવા ભગત, એ માવા ભગત કંઈ એના એવા પરચા નથી લખ્યા કે માવા ભગત આકાશમાંથી તારા નીચે લાવતા હતા અને ગ્રહણ રોકી દીધા ગોપાળન સ્વામી જેમ, એવા કંઈ પરચા નથી. સામાન્ય ગરીબ ભગતની જેમ ભગવાન ભજતા હતા. પણ સ્વામીનો દ્રષ્ટિકોણ કેવો, મહિમા કેવો, આ કડી આપણને એટલું જ શીખવાડે છે. તમે આમ જુઓ ને,
તો દુઃખ શું જગતના જીવને આવે છે? તો આપણને આવે છે. સુખ દુઃખ શરીરમાં આવે છે, આ લોકનું આવે છે, બધું આવે છે. ફેર શું છે? આપણને મહિમાયુક્ત દ્રષ્ટિ મહારાજ આપે છે, મોટા સંતો એ આપે છે. એક જ વસ્તુ છે, જેનું વિઝન જેટલું ઊંચું એની પ્રાપ્તિ એને ઊંચી. આપણને જેટલો મનુષ્ય ભાવ ભગવાનના ભક્ત કે સંત કે કોઈ પણમાં આવે છે, ભગવાનમાં પ્રતિમા ભાવ, પૂજ્યપાદ ગુરુજી વારે વારે કહે છે ભગવાનની મૂર્તિમાં પ્રતિમા ભાવ અને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ, આનાથી મોટું કોઈ પાપ નથી. એટલા માટે તમે જો ગુરુજીની વાતે વાતે મહિમા બહુ આવે, મહિમા બહુ આવે. એક ભગત ગાડી ચલાવતો હોય, ગાડીમાં નામ બાજુમાં જપ કરતા હોય ને, તો ગુરુજી 2 મહિના પછી જાય તો એ દેશમાં ગયો ને તો વાત કરે કે ઓહો કેવું ભજન કરે છે આ ભગત, આ કેવી સેવા કરે છે. મુક્ત ભાવ જેટલો આપણી અંદર કેળવાય એટલા આપણે મુક્ત થતા જઈએ. દુર્લભમાં દુર્લભ આ ભાવ છે. બાકી તો સત્સંગની અંદર સહેજે જીવવું એ તો બહુ સહેલું છે, ચાલ્યા જવું બહુ સહેલું છે, પણ સત્સંગના દિવ્ય ભાવથી જવું, આ મને પ્રાપ્તિ મળી છે, આ કોઈ રીતે છૂટે નહીં, આ મારી મૂડી છે અને મારે પકડી રાખવી, કોઈ પણ પ્રકારે પકડી રાખવી, કોઈ પણ ગમે એવી પરિસ્થિતિ થાય પણ મારે આ મૂડી ના છૂટવી જોઈએ. એક આ મહારાજ, આ મહારાજના મોટા સાધુ, આ ભગવાનના સંતોના ભક્તોનો સંઘ. કારણ કે દુર્લભમાં દુર્લભ છે. ભગવાન જે સભામાં આવે, મહારાજને જે સભામાં આવીને બેસવું ગમે, એ સભાની અંદર મહારાજે આપણને વાસ આપ્યો છે. કલ્પના કરો ખાલી કે આજે સત્સંગના સમુદાયો ઘણા બધા છે, ઘણા બધા છે, સત્સંગના સારા કાર્યો કરે છે. મહારાજને જેના દ્વારા જે કરાવવું છે, જે સમયે જેમ કરાવવું ઘટતું હશે, મહારાજ કરાવતા હશે. પણ આપણને જેટલું સતત કથા વાર્તાનું પોષણ મળે છે, ખૂણે ખૂણામાં મળે છે, તમે ગમે ત્યારે જઈને બેસો ને તરત જ તમને વચનામૃત સ્વામીની વાત મળે છે, અડધી રાત્રે ફોન કરો ને તમને તરત સત્સંગ મળે છે. આ બધો યોગ આપણને મહારાજે કેવો દીધો છે? કઈ આપણે સભા કરવા માટે સંતો એમ કહે છે લાખ માણસ જોશે તો સભા કરવા આવી, તો કથા કરશું, 2 બેઠા હોય તો 2ને વાત કરીશ, 1 બેઠા હોય તો 1ને વાત કરીશ, 1,00,000 બેઠા છે 1,00,000ને વાત કરીશ. એવો યોગ આપણને આપ્યો સહેજે. એ બધાની આમ વિચાર કરીએ ને તો અહોહોપણું થાય, અહોહોપણું થાય. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. સચ્ચિદાનંદ સ્વામીએ કીધું મહારાજને, મહારાજ કે સ્વામી તમને આ સંતોમાં રહેવાનો ખપ કેવો? સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ, સચ્ચિદાનંદ સ્વામીની સ્થિતિ કેવી? ભગવાનની મૂર્તિ ભૂલાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવે. આપણને પરસેવોય વળે છે, પરસેવોય વળે છે. મૂર્તિ ભૂલાય એ જ નથી ખબર રહેતી, મૂર્તિ ભૂલાઈ ગઈ એ ખબર રહેતી જ નથી, પરસેવોય વળતો નથી, એને લોહીના ટસિયા આવે. આટલી સ્થિતિવાળા સંત, જેને સુરવાળ ગોપીનાથજીને ઊંધો ધરાવ્યો હોય તો લક્ષ્મીવાળીએ ખબર પડી જાય કે સુરવાળ ઊંધો ધરાવ્યો છે. પેલા બ્રહ્મચારી કે દર્શન કરવા તાવો, સચ્ચિદાનંદ કે ભાઈ મને હું મિત્ર હતા, મને હું ઉપદેશ દે, તે સુરવાળ ઊંધો ધરાવ્યો છે કે છતો કરી આજા. આટલી સ્થિતિવાળા સંત એને કોની જરૂર? શ્રીજી મહારાજને કે તમે ધામમાં જતા પહેલાં હું ધામમાં જતો રહું, અક્ષરધામની અંદર મહારાજ સિધાવતા પહેલા પોતે જતા રહ્યા, સિંહાસનને નીચે ઘરી ગયા મહારાજના, અક્ષરધામના ત્યાંથી કાઢવા પડ્યા. આવી સ્થિતિવાળા સંત એમ કહે છે પ્રભુ મને જો મારા કાંડા અને મારા ગોઠણ 2 ભાંગી નાખવામાં આવે, કોના તરફથી? સત્સંગ તરફથી ભાંગી નાખવામાં આવે, બધા ભેગા થઈને મને ભાંગી નાખે, ઉકરડે નાખી આવે, ઉકરડામાં નાખી આવે, તો ઉકરડેથી ધસડાતો 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 આ સભા સુધી આવું, આ સંત સભાના દર્શન કરું અને આ સંતોના એઠવાળા પડે ને એ જમીને પણ મહારાજ આ સભામાં રહું, આને ખપ કહેવાય, આને દુર્લભતા જાણી કહેવાય. આપણને રૂવાડે પરસેવોય ના વળે અને આપણને જો મહિમા કે આપણને આ જે યોગ મળ્યો છે એની કિંમત ના સમજાય, કેટલું આપણું અજ્ઞાન. આપણને કિંમત સમજાય છે તો જ આપણે બેઠા છે,
કોઈ જગ્યા એવી નથી કોઈ મંદિરમાં કે એક સભા થઈને પછી બીજી સભા કલાકમાં થતી હોય, કોઈ મંદિરમાં નહીં થતી હોય એવી. અને રાત્રે 10 વાગ્યા પછી તો થાય જ નહીં, હાની થાય. થાય છે, આપણે બેસીએ છીએ, કરીએ છીએ, હું કરું છું, તમે બેઠા છો, સંતો કરે છે, આપણે બેસીએ છીએ, પણ એને રોજ વિચાર્યા કરવાનું. આ કેવું છે, ધાર જો આમ ઘસાય નહીં ને તો એ કેવી થઈ જાય, બુઠ્ઠી થઈ જાય. તલવાર પડી પડી છે ને કટાઈ જાય ઘણી વખત, પછી આપણે તલવારને આમ પેલું અહીંયા આગળ મ્યાન લઈને ફર્યા કરે, પણ જ્યારે જરૂર પડે ત્યારે કાઢે ને ત્યારે કાટી ગઈ હોય. હવે ટાઈમે જ કામ ના લાગી તો શું કામનું, બંદૂક લઈને ફરતો હોય પણ એને પછી થોડીક એની સર્વિસ કરવી પડે. ગાડી તમે લાવીને મૂકી દીધી ગેરેજની અંદર સારામાં સારી, પણ એને ના ચલાવો ના એની સર્વિસ કરો, 2 વર્ષ પછી ગાડી કાઢો તો કંઈક બીજું થયું હોય, એટલે કરવું પડે. એમ આ મહિમાનો વિચાર સ્વામીએ વાતોમાં પહેલી જ વાત શું કીધી, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. આજે નૃસિંહ આનંદ સ્વામીની વાત આવી હતી ને હમણાં શનિવારની, અત્યારે સાંજની કથામાં આવી નૃસિંહ આનંદ સ્વામીની, કે નૃસિંહ આનંદ સ્વામી એ સ્વામી જતા હતા ને એક બળદ ગઢપુરની અંદર હતો, બળદ બાંધેલો હતો, સ્વામી આમ ઉંમરવાળા લડથડતા હતા, તે સ્વામી પેલા બળદ હતા ને બળદની ઉપર પડ્યા, લઘુશંકા કરવા જતા હતા, બળદની ઉપર પડ્યા ને તો બળદના શિંગડાની મધ્ય જ પડ્યા. હવે બળદને તો કેવી ટેવ હોય, તમે ખાધી છે ક્યારેય બળદને? ના હોય તો ઇન્ડિયામાં જઈને થોડો હાથ ફેરવી દેવો, કા ગોપાલ છે ગુરુકુલમાં ત્યાં જઈને ફેરવી દેવો. એ બળદે સીધો બળદને ટેવ પ્રમાણે ઉછાળે માણસને. જ્યારે સ્વામી પડ્યા ને તો બળદને એમ થયું કે આ સાધુ છે, એને જ્ઞાન થઈ ગયું. સ્વામી નામ જાળવીને ધીરે રહીને હેઠા ઉતારી દીધા, એટલે સ્વામી બહુ રાજી થયા. નૃસિંહ આનંદ સ્વામી, સ્વામી કે આમ એના માથા ઉપર આમ સ્વામી હાથ મૂક્યો ને સ્વામી કે આનું કલ્યાણ કરવું. થયું એવું, નૃસિંહ આનંદ સ્વામી ધામમાં ગયા, એ બળદ જે હતો એ બળદે સ્વામીનો અંતિમ વિમાનમાં સ્વામીને બેસાડેલા જોયા, બળદની આંખમાંથી આંસુડા પડે, બળદે તે દિવસથી ખાવાનું પીવાનું બંધ કર્યું. અને એ નૃસિંહ આનંદ સ્વામી જેવા ધામમાં ગયા થોડા દિવસ થયા ત્યાં એ બળદને લેવા માટે સ્વામી પધાર્યા. એક સંતના યોગમાં જો બળદ આવતો હોય, એનું કલ્યાણ થતું હોય તો આપણે કઈ બળદથી જઈએ એવા છે? આપણે બળદથી જઈએ એવા છે? કલ્યાણ તો થવાનું આપણું, એ વસ્તુ બહુ અગત્યની નથી, પણ જે અહોપનું, કારણ કે મુક્ત ભાવ છે ને, તમે સારંગપુરનું 17મું વચનામૃત મુક્તની તારતમ્યતાનું છે વાંચો, એમાં એક જ વસ્તુ છે, જેમ જેમ દ્રષ્ટિ, અહીંથી ચંદ્રમાં કેવો દેખાય છે, મારા દ્રષ્ટાંત દીધું, અહીંથી ચંદ્રમાં થાળી જેટલો દેખાય છે, થાળી જેટલો છે, આપણી થાળી લઈને જઈએ તો હમાઈ જાય ચંદ્રમા અંદર. જેમ જેમ ચંદ્રમાંથી ઢૂંકડા જાવ એમ ચંદ્રમાં કેવો દેખાય છે, મોટો. એમ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત એ દૂરથી જોવો ને તો આવડા લાગે, પણ જેમ જેમ ઢૂંકડું થવાય ને એમ એમ એ કેવા લાગે, મોટા લાગે. હવે માની લો કે આપણને શરૂઆતમાં ભગવાન સંત ને બધા મોટા લાગતા હતા, પછી જેમ જેમ આપણો સમય ગયો એમ આપણને કેવા લાગવા માંડ્યા, પહેલા આટલા લાગતા હતા હવે આટલા લાગવા માંડ્યા, તો આપણે દૂર ગયા કે નજીક ગયા, દૂર ગયા. આનું એનાલિસિસ વ્યક્તિએ કરવું જોઈએ. ચંદ્ર દેખાય છે એ તો અગત્યનું છે, દિશા તો બરાબર છે, પણ જાણવું જોઈએ કે દિશા ઓપોઝિટ સાઈડ પર જઈ રહી છે કે બરાબર પોઝિટિવ દિશામાં આગળ જઈ રહી છે, ફોરવર્ડ થાય છું કે રિવર્સ થઉં છું. ચંદ્ર દેખાય એટલે દરેકને લાગે કે આ ચંદ્ર બાજુ જ આપણે જઈએ છીએ, પણ ચંદ્ર જો નાનો થતો જાય છે હતો એના કરતા, તેનો અર્થ એ છે કે આપણે ક્યાંક રિવર્સમાં જઈ રહ્યા છીએ. પણ ચંદ્રમાં જેમ જેમ નજીક જઈએ એમ એમ મોટો ને મોટો દેખાય છે તો બરાબર છે. એમ ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત તરફનો દ્રષ્ટિકોણ આપણો રોજ મોટો ને મોટો થતો જાય છે, કે મેં તો આવા નહોતા જાણ્યા, હું ભેગો રહ્યો પણ મેં તો આવા નહોતા જાણ્યા કે ગુરુજી આવડા મોટા છે, મેં તો આવા નહોતા જાણ્યા કે આ સંત આવડા મોટા છે, મેં તો આવું નહોતું જાણ્યું કે આ હરિભગત આવડા મોટા છે, આવડી સમજણવાળા છે. આવું આપણને જેટલું થાય એટલો આપણો વિકાસ થઈ રહ્યો છે, એટલી આપણને આ સભાની કિંમત સમજાય છે. નહીં તો આપણે સભામાં છીએ પરંતુ આપણો વાસ્તવિક દ્રષ્ટિકોણ નથી. આનું સમજણ દરેક મોમોક્ષુએ પોતે પોતાના હૃદયમાં ગ્રાફ કાઢી રાખવો જોઈએ કે મને અહોઅહોપણું વધે છે કે ઘટે છે. પીવડા ગણેશ મહારાજની પ્રતિષ્ઠા જે દિવસ થઈ હોય
તે દિવસે બધાને ઓહો 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 થતું હોય. હવે 5 વર્ષ મહારાજને 4 વર્ષ થાય, હવે રોજ મહારાજના દર્શન કરીએ જ છે ને, રોજ કરીએ છીએ, વોટ્સએપથી કરીએ છીએ, લાઈવમાં કરીએ છીએ, મંદિર આવીને કરીએ છીએ. હવે એ દિવસ જેવું હોય એવું આજે રે નહીં જો ધ્યાન ના રાખીએ તો. પણ એ દિવસ કરતાં આજ વધારે અહોપણું થાય એનું નામ થયું વધ્યા. અને જેટલું અહોપણું વધે ને એટલો મુક્ત ભાવ આવે. મોક્ષના માર્ગની અંદર આપણો આ મોક્ષનો માર્ગ છે ને, વાચ્યાર્થ માર્ગ નથી. તમે વાણીથી સરસ વાત કરો સાંભળો એવો માર્ગ નથી, ભાવનો માર્ગ છે. ભાવ જેટલો ઊંચો ને નિર્દોષ થતો જાય એટલી સ્થિતિ ઊંચી થતી જાય. સામેનું પાત્ર કેટલા ભાવ એને આપવો જોઈએ, કેટલા યુક્ત છે પછીની વાત છે. પણ આપણો ભાવ જો ખરેખરો હશે ને, મુક્ત ભાવ, તો આપણી સ્થિતિ તો ઊંચી થઈ જ જશે. મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી એવું જોવા નથી ગયા કે બધાય થઈ ગયા સરસ, એવું જોવા નથી ગયા. એમને ખાલી એટલું જ જોયું મારે શું જોવાનું છે. તો મુક્તાનંદ સ્વામી ભેગા સંતો ગામડા ફરવા ગયા હતા. મહારાજે પૂછ્યું, સ્વામી આ બે સંતો કેવા છે? તો મુક્તાનંદ સ્વામી તો કેવા સદગુરુ, ખાલી ભેગો રહે નામ ચાલે ત્યાં ઓળખી કાઢે કા હું છે. તો એ મુક્તાનંદ સ્વામી રિપોર્ટ શું આપ્યો ખબર છે? મહારાજ, સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી. શું જવાબ આપ્યો? સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી. બાકી બીજું કઈ ના કીધું, સ્ત્રી ધનમાં ફેર પડે એવા નથી. દ્રષ્ટિકોણ કેવો, મહાન દ્રષ્ટિકોણ કહેવાય. નહીં તો લિસ્ટ, 5 નો લિસ્ટ મૂકી દે કે આમ આમ છે. આપણે કહીએ હરિભગત કેવા, હરિભગત કેવા, બહુ મોટા. તો કોઈ એમ ને કે બહુ સેવા કરે છે, આ કરે તે કરે છે, એમ રજૂઆત કરતા પહેલા બીજા 5 અવગુણનું પહેલા લિસ્ટ મૂકી દે કે આમ છે. પણ ભાઈ એ તો છે, પણ ઓલું છે એને મહાન તરીકે જોવે. કારણ કે મહારાજનો સ્વભાવ શું હતો? કડી બો આવડે છે, દયાને હબર એના ઉપકાર કરત દિન રેના, જગો ન ગેરે સામ અનુકારે, ની જગો ન ગેરે સામ અનુકારે, માને પર ગુણ આનો પરબત કરી જાને, પર ગુણ આનો પરબત કરી જાને. રોજ એક વિચાર કરવાનો, એક થેરાપી. હું ઘણી વખત કહું છું ને પેલી આધ્યાત્મિક થેરાપી, આ બધી થેરાપીઓ, એક એક થેરાપી. એક થેરાપી કઈ વાત કરું છું હું લગભગ જ્યારે કરું ત્યારે, મારી પ્રાપ્તિ અને મારી લાયકાત. મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ કેટલી મોટી, આનો જે વિચાર એક થેરાપી છે, સત્સંગમાં બહુ મજબૂત કરે. બીજી આજે જે કહે છે, મને આ કેવા ભગવાનના ભક્તોનો સંગ દીધો છે. એકાંતમાં બેસીને વિચારવાનું છે, આ બધું જાહેરમાં ના વિચારાય. આ બધું પથારીમાં એકલા બેઠા હોય ને ત્યારે વિચારવાનું કે આ મહારાજ, આ ગુરુજી, આ સાધુ, આ હરિભગત, આ શાસ્ત્ર મને ક્યાંથી, આ કેવો યોગ. એ વિચારવાથી જ કિંમત સમજાય. આપણને ગાડીઓની કિંમત સમજાય છે, મકાનની કિંમત સમજાય છે, બીજી બધી કિંમત સમજાય, કારણ કે એનો વિચાર કરીએ છીએ. આનો વિચાર નથી કરતા, ચાલ્યા જઈએ છે. આ સત્સંગમાં બે રીત છે, એક વિચારથી ચાલવા વાળો છે, એક બસ ચાલ્યો જાય છે, નભ્યો જાય છે. બે રીતે પાર તો પડી જવાય, પણ જેની અંદર આપણે વિચાર કરીએ એ વિચાર આપણી સ્થિતિને ઊંચી લાવે. જે વિચાર છે એ આપણને બહુ સ્થિર બનાવે, જે વિચાર છે એ આપણને બહુ મહાન બનાવે, જે વિચાર છે એ આપણને મહારાજને મોટાને પ્રત્યે અહોભાવથી જોડી રાખે. એટલે વિચાર તો સતત કરવાની ટેવ હોવી જ જોઈએ. આપણે કરતા જ હોઈએ, કથા વાર્તાના અથોડા એટલે જ છે કે આપણે વિચાર કરતા થઈએ, પણ એ વિચાર સતત કરવાનો. ચાલ્યા જઈએ છે એનાથી પૂરતું નથી, ચાલ્યા તો જઈએ છે પણ આપણને રોજ અહોહોપણું વધે છે ને. મહારાજે વચનામૃતની અંદર કીધું, આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. મહારાજના શબ્દ છે, પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત. મહારાજ કે જેને એવું જણાય કે આ ભગવાન, આ ભગવાનના સાધુ, એ તો સર્વે. મહારાજના જે બેઠા શબ્દો છે એ વાંચું, પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત. એમાં મહારાજે સંતે પ્રશ્ન પૂછ્યો એની અંદર બહુ સરસ એક વાત કરી છે. જો લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યાર જણાય, અને આઠે પર અહો અહો સરખું કેમ રહે? સમાગમ આપણને અહો અહો પણ રાખે ને આશ્ચર્ય સરખું લાગે ને અત્યારે અચાનક,
અહીંયા આગળ ઘનશ્યામ મહારાજ ત્યાંથી ઉતરીને અહીંયા આવી જાય તો, ત્યાંથી આમ ચાલતા ચાલતા સ્ટેજ પર આવી જાય તો કેવું લાગે આપણને? અહો હો કોનું લાગે, ઓહો ઓહો, પછી તો મહારાજનો પ્રગટ ભાવ ઓર વધી જાય. તે શું મહારાજ ઉતરીને આવે તો પ્રગટ, ન્યા બેઠા હોય તો પ્રગટ નહીં, હાથ હલાવે તો પ્રગટ, ના હલાવે તો પ્રગટ નહીં, આપણી ઈચ્છા પૂરી કરે તો પ્રગટ, ના કરે તો પ્રગટ નહીં. ભગવાન તો પ્રગટ જ છે, પ્રત્યક્ષ જ છે, પણ જીવને એવો સ્વભાવ છે કે કંઈક આશ્ચર્ય સરખું દેખે એટલે એમાં અહોહોપણું થાય. પણ જે કોઈ સત્સંગમાંથી ઉખડી જાય છે એ ક્યારે ઉખડે છે? કે જ્યારે એને અહોહોપણું જતું રહે. અહોહોપણું એ જ પ્રાણ છે. જેવી રીતે આ શરીરની અંદર આ શ્વાસ છે ને, એવી રીતે સત્સંગમાં અહોપણું એ જ આપણા પ્રાણ છે. એ પ્રાણ ગયા એટલે મળદું જ છે. જેવી રીતે સમુદ્ર છે બધાને હંગરે છે, પણ જે મળદું થાય છે એને નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખે છે કે મળદાને સમુદ્ર બહાર કાઢી નાખે. મોટી વેલ માછલી હોય ને, સ્ટીમર જેવડી મોટી, આખું સ્ટીમર આમ હલાવી દે એવડી મોટી, ટનમાં તો વજન હોય, જન્મે ત્યારે એનું અમુક ટન વજન હોય, મોટી થાય ત્યારે તો કેવડી મોટી, એવડી માછલીને સમુદ્ર પોતામાં હંગરી શકે. પણ ક્યાં સુધી? જ્યાં લગી હોય પ્રાણ, જીવ હોય ત્યાં સુધી બધાને હંગરે. પણ જીવ ગયો એટલે કાંઠે નાખી દે. એમ સત્સંગનો જીવ અહોપણું એ જ્યાં સુધી છે, ગમે એટલું, ભલે પછી કદાચ પૂરેપૂરું કોઈ નામ તંદુરસ્ત ના હોય, કે પેલું કહેવાય ને કે એક એક મિનિટની અંદર આટલા શ્વાસ થઈ જવા જોઈએ, આટલા ધબકારા, કદાચ ધબકારા ઓછા વધારે હોય, પણ ચાલતા હોય તો પડ્યો રહે. પણ ધબકારો બંધ થયો ગમે એવો મોટો હોય તો કિનારે. અને આપણે કિનારે નીકળવું નથી, આપણે તો મધ દરિયેથી એક તળિયે જઈને મુક્તા ફળ મેળવવું છે. અને એની માટે અહોપણાનો ભાવ સતત જળવાયેલો રહે. બધી જ થેરાપી મહારાજે વચનાવતમાં આપણી માટે આપેલી છે. કેમ સમજીએ ત્યારે રે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્ત એમ સમજે આ ભગવાન, પહેલાં તો સમજવાનું છે આ ભગવાન, અને આ સંત એ સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. પહેલાં તો આટલું સમજવાનું, ન્યાના નિવાસી છે. આ છે એ નિવાસી ક્યાંના છે? એ ધામોના. અને એ ધામોના નિવાસી હોવા છતાં પણ આપણી વચ્ચે બેઠા છે, પહેલાં તો આવું સમજે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે, એવી રીતે સમજે તો આઠે પોર આશ્ચર્ય સરખું રહે, અને આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. થાય ને આવું? જો થાય તો થાય, આવો જો વિચાર રે તો થાય. આમાં એવું ના કીધું કે જે ભગવાનને સંત મળ્યા હોય એમાંથી પ્રકાશ પ્રકાશ પહેલાં દેખાય પછી આપણે માનવાનું કે આપણી વચ્ચે આવા છે, એવું ના કીધું. ભગવાન કે સંત કે ભક્ત એને આવા માનવા. પ્રથમનું 71મું વચનામૃત. આમાં પ્રેક્ટિકલ થિયરીકલ ના ચાલે હા બ્રિજેશ ભગત, આ તો આમ જ ચાલે. શ્રીજી મહારાજ પ્રથમના 71માં વચનામૃતમાં કે આ ગાર માટીના મકાન છે એને અમે ધામ તુલ્ય જાણીએ છીએ. આ બધા તો સેવકો મરી જાય એવા છે, છતાંય પણ મહારાજ કે અમે એને બ્રહ્મની મૂર્તિઓને મુક્ત માનીએ છીએ. કેવી રીતે થાય? શ્રીજી મહારાજ કે આ સત્સંગીની સભાને હું બધાય ધામથી અધિક જાણું છું, ગોલોક વૈકુંઠ શ્વેતદીપ બદ્રિકાશ્રમ બધાથી અધિક જાણું છું. અંતેનું બીજું વચનામૃત આ બધું શું કહે છે? અહોભાવ. એટલે અહોભાવને બહુ જાળવો, એટલો બધો જાળવો એ મૂડી છે. રોજ પોતાના અહોભાવને દરેક મુમુક્ષુએ ચેક કરવો જોઈએ. મારો અહોભાવ મહારાજ પ્રત્યેનો, મારો અહોભાવ મોટા પુરુષ પ્રત્યેનો, મારો અહોભાવ ભગવાનના નિર્દોષ સંતો ભક્તો પ્રત્યેનો ઘટે છે કે વધે છે? એટલે ને એટલે રહું છું તો હું વધ્યો નથી, નીચે જઉં છું તો હું ઘટી રહ્યો છું, મરી નથી ગયો પણ ઘટી રહ્યો છું. તો વધવાનો ઉપાય વચનામૃતમાં મહારાજે જ્યાં જ્યાં હોય જ્યાં જ્યાં કીધું છે ત્યાં લખેલું છે, અને એ પ્રમાણે વર્તે અને સુખ થાય જ છે. માટે કહે છે દુર્લભ દુર્લભ હરિજન સંગા. અડસઠ તીરથ તિહા કહાઈ, અડસઠ તીરથ તિહા કહાઈ, વંદત હરિ ચરણ હિત લાઈ, વંદત હરિ ચરણ હિત લાઈ, વૈકુંઠ લોકે વિષ્ણુ હે જોઈ, 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 સંત સભા મધ્ય બેઠત કોઈ
संत सभा मध्य आवत सोई, संत सभा मध्य आवत सोई, संत सभा मध्य आवत सोई, संत सभा मध्य बैठत जेहा, संत सभा मध्य बैठत जेहा, वैकुंठ को काज होवत तेहा, वैकुंठ को काज होवत तेहा, संत को महिमा जानत जब हे, 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 निवास प्रभु पद होवत तब 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 हे। 68 तीर्थ तिहा कहाई वंदत हरि चरण हित लाई, जे चरणों मा 68 तीर्थ रहया छे, कोना चरणों मा रहया छे? 68 तीर्थ चरणे कोटि गया काशी, भगवान ना चरणारविंद मा 68 तीर्थ छे। ए चरणों ने भक्तो महात्म्य समझीने हित थी वंदन करता होय एवा जे भगवान, ए भगवान क्यां आगळ आवीने वसे छे? संत सभा मध्य आवत सोई, एवा जे भगवान छे संतोनी सभामां આવીને રહે છે, સંતોની સભાની અંદર વચ્ચે આવીને બેસે છે, એવા સંતોની સભામાં આવીને જે બેસે છે, વૈકુંઠ કો કાજ હોવત તેહા, વૈકુંઠ એટલે ધામ, એનું કાર્ય એનું સભામાં બેસવા માત્રથી જ થઈ જાય છે। ભગવાનના ધામનું કાર્ય તો ભગવાનના સંતની સભામાં બેસવા માત્રથી જ થઈ જાય છે। એની માટે તો એને કોઈ દાખલો કરવો જ પડતો નથી। ગુરુજી ઘણી વખત કહે છે, આપણે આપણા કલ્યાણ માટે મહેનત નથી કરતા। પામ્યા પામ્યા રે ભવ જડપાર, શ્રી હરિ સંત મળી, ભવજળ તો પામી ગયા પાર, ભગવાનને સંત મળ્યા છે એટલે જ મળ્યા છે ભવજળ પાર કરવા। પણ હવે જે આપણે કરીએ છીએ વિશેષ મહારાજનો રાજીપો મેળવવા, મહારાજનો રાજીપો કોની ઉપર વિશેષ થતો? જેની જેટલી દ્રષ્ટિ, મેં કીધું ભાવ જેનો જેટલો વધારે, મહારાજનો રાજીપો એની ઉપર એટલો વધારે થતો। એટલે એને મહારાજની અંદર દિવ્ય ભાવ જળવાતો, મહારાજ ગમે એવું મનુષ્ય ચરિત્ર કરે પણ કોઈ દિવસ મહારાજમાં ભાવ નહોતો ઘટતો। એવા જે ભક્તો હતા એની ઉપર મહારાજ બહુ રાજી થયા। માટે અહીં કહે છે, સંત સંત કો મહિમા જાણત જબહી, ભગવાનના સંતનો મહિમા જાણે, કેવો જાણે? મહારાજે વચનામૃત ગઢા અંત્યનું 26મેમાં કીધું, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય તો ઇન્દ્રિયો અંતકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતીને ડાબીને વર્તે, એની ક્રિયાએ કરીને પોતે ડબાય નહીં, ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય, પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે, છે કેવા? મનુષ્ય, તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, આમ જાણવા મહારાજે કહ્યું। મહારાજે મધ્ય પ્રકરણનું વચનામૃત છે 14મું, એની અંદર મહારાજ જે ભગવાનના એવા નિશ્ચયવાળા સંત છે એને મહારાજ કહે છે, જેને નિશ્ચય છે સર્વોપરીપણાનો, એવા અડગ નિશ્ચયવાળા જે સંત એ નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે, એને નિર્ગુણ જ સ્વરૂપ છે, એની અંદર ગુણ છે જ નહીં, એ નિર્ગુણ છે। એવી રીતે જ્યારે ભગવાનના સંતને જાણે છે ત્યારે એને ભગવાનના સંતને વિશે હેત થાય છે અને પછી એનું બધું જ કામ ત્યાં આગળ થાય છે। જે રામ બ્રહ્મચારી એકવાર ઘોડાસર વગડામાં ચાલ્યા જતા હતા, એક ખાખરો વાયુ વગર બ્રહ્મચારીને જોઈને ડોલ્યો, ખાખરાનું ઝાડ હતું અને બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારી બહુ રમૂજી હતા, મહારાજ સાથે બહુ સારો એનો સંબંધ, એ જયરામ બ્રહ્મચારી આગળ એક ખાખરો, ખાખરાનું ઝાડ, પવન નહોતો પણ એ ડોલ્યો, બ્રહ્મચારી પાસે ગયા, એમને વિચાર કર્યો કે આને મોક્ષ કરીએ, પવન વિના ડોલ્યો છે એટલે આનો મોક્ષ કરીએ, કળશમાં પાણી ભરીને વર્તમાન ધરાવ્યા, ખાખરો થરથર્યો, બધા કેસુડા નીચે પડી ગયા, પછી
તેઓ વર્તાલ આવ્યા, મહારાજને બધી વાત કરી. મહારાજ કે ખાખરો તપસ્વી હતો, પણ ઋષિનો અપરાધ કર્યો તેથી એને શાપ દીધો હતો એટલે વૃક્ષનો દેહ પામ્યો હતો. તપસ્વી હતો પણ અપરાધ ઋષિનો કર્યો એટલે વૃક્ષનું શરીર આવ્યું. હવે સુકાઈ જશે અને મનુષ્યનો જન્મ લઈને સારો સત્સંગી થશે. પછી કેસુડાનો રંગ કઢાવીને હોળીને બીજે દિવસ મહારાજ રમ્યા. ક્યાં કેસુડાના ઝાડનો જન્મ, ક્યાં જયરામ બ્રહ્મચાર્ય વર્તમાન ધરાવ્યા. એક ખાલી સંતના યોગમાં આવી ગયો તો ઝાડવામાંથી મનુષ્યને સત્સંગી થઈને ભગવાનના માર્ગે આગળ વધવા માટે તૈયાર થઈ ગયો. આટલું કામ ભગવાનને ભગવાનના સંતો ભક્તોના યોગમાં આવવાથી થાય છે. આપણને મહારાજ એવો યોગ દીધો છે માટે અહોપનામાં જીવવું. કલ્યાણ કણિકાની પૂજ્યપાદ ગુરુજીની કરેલી વાતો મહારાજ કે અહીંયા આગળ ગુરુજી વાતની અંદર કહે છે, પ્રકરણ એકની વાત નંબર 11 કલ્યાણ કણિકા. ગમે તેવો પંડિત હોય પણ તેને ઉપાસના નથી તો તેનાથી કોઈના કલ્યાણ ન થાય. જેમ નપુસકથી છોકરા ન થાય, જે તર્કથી વાતો કરે છે તેનાથી કોના કલ્યાણ થાય. માટે ઉપાસના વતે સર્વ વાતની સિદ્ધિ થાય. જે આપણને ગુરુજી રાતને દિવસ પાયું છે સર્વોપરીપનાની ઉપાસના, એને આપણે આપણા હૃદયની અંદર હૃદયસ્થ કરીને રાખવી. ગમે એવો ગુરુજી કે કોઈ પણ વાત આપણને સમજાવવાવાળું હોય પણ મહારાજથી સર્વોપરી આપણને ક્યારેય બીજાની હા ના પડે. મહારાજ પ્રત્યે સર્વોપરીપનાનો ભાવ રહે આ જાળવીને રાખવું. જે પરનેલી સ્ત્રી હોય તે ક્યારેય પતિ ન ગોતે તેમ આપણને મહારાજ મળી ગયા. જે અવતારીને અવતારમાં ભેદ ન માને, નપુસક જેવી વાત કરે તો એની વાત ક્યારેય ન સાંભળશો. ઉપાસનાનો ખીલો મજબૂત હોવો જોઈએ, હલવો ન જોઈએ. ઉપાસ્ય સ્વરૂપ એક સ્વામિનારાયણ જ છે, યુગલ સ્વરૂપ નથી. આપણને મળેલા મોટા પુરુષનો ખાલી આટલો જ ઉપકાર આપણે જીવનમાં માનીએ ને કે આપણને મહારાજ આવા મોટા છે, એકવાર ઠચ કરાવી દીધું, ઘૂંટી ઘૂંટીને પીવડાવી દીધું, આનાથી મોટું બીજું કાંઈ નથી. અમારે સંતોની અંદર એક બધાય સંતો સત્સંગની અંદર જ જન્મ્યા હશે પહેલેથી, એવું નહીં હોય. અમે ત્યાગી થયેલા બધા એવા નહીં હોય કે જે સત્સંગમાં જન્મથી જ સત્સંગમાં હોય. હશે અને સત્સંગમાં હોય તો સર્વોપરીપણું મહારાજનું પહેલેથી જ માનતા હોય એવા બધા નહીં હોય. પણ બધાને મોટાના યોગ થકી આ એકડો ઘૂંટાયો છે કે મહારાજ સર્વોપરી તો એક મારો મહારાજ જ છે. એ ઘૂંટાયું છે એ બહુ મોટી આપણી પર કૃપા છે, જેની અંદર કેટલા હજારો અટવાય છે એ માર્ગ આપણને હાવ ચોખ્ખો કરી દીધો છે, હાવ ચોખ્ખો કર્યો છે. જેમ પતિવ્રતા નારી પોતાના ઘરમાં પતિનો પલંગ હોય તો તેના પર કોઈને ન બેસવા દે, કારણ કે એને પોતાના ધણીનો મહિમા જાણે છે. તેમ આપણને આપણા હૃદયમાં આપણા ધણી હરિકૃષ્ણ મહારાજનો મહિમા જાણી બીજા કોઈને ન બેસવા દેવા. આપણે કોના છીએ તો આપણે અનંત કોટી બ્રહ્માંડના ધણીના છીએ. આપણા રખેવાળ સહજાનંદ સ્વામી છે. ધણીના ખાટલે એક ધણી જ હોય તેમ હૃદય છે તે ધણીનો ખાટલો છે, તેમાં એક મહારાજ જ બિરાજે. મહારાજ જ્યારે હૃદયમાં આવે ત્યારે એના મુક્તો પણ સેવા કરવા માટે આવે છે. ટૂંકમાં હૃદયમાં જો આપણે મહારાજની સર્વોપરી ઉપાસના રાખીએ તો એની ભેગા મુક્તો પણ આપણા હૃદયમાં નિવાસ કરીને રહે, આપણું હૃદય જ ભગવાનનું ધામ બનીને રહે, એવી ગુરુજી આપણને કલ્યાણ કણિકાની અંદર વાત કરેલી છે. અત્યારે આપણે સભાને પૂર્ણ કરીશું. ઘનશ્યામ મહારાજની